प्रश्न एक, मोटा शहरों में पानी पुरवठो पूरता प्रमाण में मेळवा माटे कई संस्था साथे पत्रव्यवहार करवो पड़े? महानगरपालिका। प्रश्न बे, नियुक्तिना पत्रना अंत में शुं पाठवामां आवे छे? जवाब, शुभेच्छा। प्रश्न त्रण, RTGS नू पूरु नाम शुं छे? जवाब, रियल टाइम ग्रॉस सेटलमेंट। प्रश्न चार, प्रेजेंटेशन में कौन केंद्र स्थाने होवू जोईए? जवाब, प्रेक्षकों। प्रश्न पांच, RTGS माटे जे ग्राहकना खाता में नाणा ट्रांसफर करवाना छे तेनी बैंकनो कयो नंबर आपवो पड़े? IFSC। प्रश्न छ, जाहिर उपयोगी सेवाओं पूरी पाड़ता विभागों के निगमों ने कोनी नाणाकीय सहाय प्राप्त थती होय छे? जवाब, राज्य के केंद्र सरकार। प्रश्न सात, जाहिर मार्गों पर लारी गल्लानुं दबाण वधवाथी मुश्किली पड़े तो फरियाद पत्र कोने लखशो? जवाब, महानगरपालिका ने। प्रश्न आठ, इलेक्ट्रॉनिक माध्यमोथी थती हराजी एटले शुं? जवाब, ई ऑक्शन। प्रश्न नौ, सरकारी सेवाओं अने तेनी आनुषंगिक माहिती दरेक मानवी सुधी पहोंचाड़वा माटे शेनो उपयोग थाय छे? जवाब, ई गवर्नन्स। प्रश्न दस, सामा पक्षनी योग्य दलील स्वीकारवा माटे रजूआत करतामां शुं होवू जोईए? जवाब, सज्जनता अने क्षमता। प्रश्न अग्यार, टेक्नोलॉजीनो उपयोग करीने मौखिक अने लेखितनो समन्वय करी रजूआत कई रीते करी शकाय? जवाब, पावरपॉइंट प्रेजेंटेशन। प्रश्न बार, शेरना बे हप्ता वच्चेनो समयगाळो ओछामां ओछा કેટલા મહિનાનો હોવો જોઈએ? જવાબ, એક મહિનાનો। પ્રશ્ન તેર, કયા દસ્તાવેજ દ્વારા જાહેર વર્ણા માટે આમંત્રણ આપવામાં આવે છે? જવાબ, વિજ્ઞાપન પત્ર। પ્રશ્ન ચૌદ, ત્યાગપત્ર શાની સાથે સંકળાયેલ છે? જવાબ, હકના શેર। પ્રશ્ન પંદર, લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ? 90%। પ્રશ્ન સોળ, ફરજિયાત ફેરબદલીમાં ખાલી જગ્યા? જવાબ, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી। પ્રશ્ન સત્તર, શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતાં ખાલી જગ્યા? જવાબ, અદાલત વહીવટદારની નિમણૂક કરે। પ્રશ્ન અઢાર, કંપની શેરહોલ્ડરના ડિમેટ ખાતામાં ખાલી જગ્યા? જવાબ, ફેરફાર ન કરી શકે। પ્રશ્ન ઓગણીસ, શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત કોની નિમણૂક કરે છે? જવાબ, વાલી કે ટ્રસ્ટીની। પ્રશ્ન વીસ, શેરબજાર ખાલી જગ્યા? જવાબ, દેશના વિકાસની
12 સીસી છે। પ્રશ્ન 21, ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થઈ ન હોય તો ખાલી જગ્યા, જવાબ ડિવિડન્ડ પછી મળે। પ્રશ્ન 22, ડિબેન્ચર એટલે ખાલી જગ્યા, જવાબ ઊંચીની મૂડી। પ્રશ્ન 23, ડિબેન્ચર બહાર પાડવા કોની મંજૂરી મેળવવામાં આવે છે, જવાબ સેબીની। પ્રશ્ન 24, એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીના સંચાલક બની શકે, જવાબ 10। પ્રશ્ન 25, સંચાલક પોતાના કેટલા ઓળખ ક્રમાંક મેળવી શકે, જવાબ 1। પ્રશ્ન 26, મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ, જવાબ 21 વર્ષની। પ્રશ્ન 27, પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય, જવાબ ચોખ્ખા નફાના 5%। પ્રશ્ન 28, કંપની ધારાની જોગવાઈ મુજબ કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે, જવાબ કાયદેસરની પ્રાથમિક સભા। પ્રશ્ન 29, કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ કેટલા દિવસમાં વર્તમાનપત્રમાં જાહેરાત આપવી પડે, જવાબ 14 દિવસમાં। પ્રશ્ન 30, બેંકમાં લોકર સુવિધા મેળવવા માટે લખાતા પત્રને કયો પત્ર કહેવાય, જવાબ વિનંતી પત્ર। પ્રશ્ન 31, બેંક સાથેના પત્ર વ્યવહારમાં નાણાંની રકમનો ઉલ્લેખ કેવી રીતે કરવો જોઈએ, જવાબ આંકડા અને શબ્દોમાં। પ્રશ્ન 32, બેંક સાથેના પત્ર વ્યવહારમાં કઈ બાબતોમાં ગોપનીયતા જળવાય તે જરૂરી છે, જવાબ નાણાકીય। પ્રશ્ન 33, બેંક સાથે કઈ બાબત માટે પત્ર લખવાની જરૂર હોતી નથી, જવાબ ખાતું ખોલવા માટે। પ્રશ્ન 34, તમામ બેંકોને સૂચનાઓ અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ બેંક અથવા સંસ્થા કરે છે, જવાબ રિઝર્વ બેંક। પ્રશ્ન 35, આંતરવિભાગીય પત્ર વ્યવહાર કયા સ્વરૂપમાં હોય છે, જવાબ નોટિસ, પરિપત્ર કે મેમો। પ્રશ્ન 36, મેમોનો મુખ્ય હેતુ શું હોય છે, જવાબ લખાયો હોય તેને ચોક્કસ બાબતોની યાદ આપવાનો। પ્રશ્ન 37, પદોન્નતિ એટલે શું, જવાબ બઢતી, કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર લઈ જવાનો। પ્રશ્ન 38, ઈ લર્નિંગ એટલે શું, જવાબ વર્ગખંડમાં હાજર રહ્યા વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી આપવામાં આવતું શિક્ષણ। પ્રશ્ન 39, સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કમ્પ્યુટર આધારિત પદ્ધતિને શું કહે છે, જવાબ ઈ સ્ટેમ્પિંગ। પ્રશ્ન 40, ઈમેલમાં શાનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, જવાબ સમય અને તારીખનો। પ્રશ્ન 41, વ્યક્તિ કે જૂથને યોગ્ય માહિતી પૂરી પાડવી કે સમજાવી એટલે શું, જવાબ રજૂઆત। પ્રશ્ન 42, સેબીનું પૂરું નામ જણાવો।
जवाब सिक्योरिटीज एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया। प्रश्न 43, डीमेट खातु क्या खोलवामां आवे छे? जवाब डिपोजिटरी पार्टिसिपंट। प्रश्न 44, कंपनीनुं महत्वनुं लक्षण शुं छे? जवाब कंपनीना शेरनी मुक्त हेर फेर अथवा फेरबदली। प्रश्न 45, कंपनीना प्रथम संचालकनी मुदत क्यारे पूरी थयेली गणाय छे? जवाब प्रथम सामान्य सभाना दिवसे। प्रश्न 46, ईसीएसनुं पूरुं नाम जणावो? जवाब इलेक्ट्रॉनिक क्लियरिंग सर्विस। प्रश्न 47, कया पत्रमां संबोधन के समापन पण होतुं नथी? जवाब परिपत्रोमां।